નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનો આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠમાં અગિયારમું ચેપ્ટર માપનમાં સ્વાદ્ય અગિયાર પોઈન્ટ ત્રણના કેટલાક દાખલાઓ જોઈશું તો આજનો વિડીયો તમે ધ્યાનપૂર્વક જુઓ તેવી મારી વિનંતી છે તો ચાલો સ્વાધ્ય અગિયાર પોઈન્ટ ત્રણમાં પહેલો દાખલો છે બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબ માપનો એક લમઘન અને એક સમઘન છે જુઓ અહીં તમે ધ્યાન આપવાનું છે એક લમઘન છે એટલે કે આ કેવો છે આ કા લમઘન છે અને આ કેવો છે તો સમઘન છે કેવો છે સમઘન તો આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે તો ચાલો તો અહીં આપણે શું શોધવું પડશે તો અહીં આપણે બંનેનું પૃષ્ઠફળ શોધવું પડશે જેનું પૃષ્ઠફળ ઓછું તે ડબ્બામાં ઓછી સામગ્રી વપરાય તો ચાલો શોધીએ તો પહેલાનો આપણે લમઘન છે તો લમઘનની આપણને લંબાઈ આપેલી છે કેટલી છે લંબાઈ જો આકૃતિમાં સાહીઠ સેન્ટીમીટર એટલે લંબાઈ એલ બરાબર સાહીઠ સેન્ટીમીટર ત્યારબાદ એની પહોળાઈ આપેલી છે પહોળાઈ બરાબર બી બરાબર ચાલીસ સેન્ટીમીટર અને તેની ઊંચાઈ પણ આપણને આપેલી છે કેટલી છે તમે જોઈ શકો છો આકારમાં પચાસ સેન્ટીમીટર તો જો અહીં આપણને લંબાઈ પહોળાઈ પહોળાઈને ઊંચાઈ આપેલી છે તો એનું પૃષ્ઠ મળી જાય મળી જાય માટે લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ બરાબર શું થશે તો બે કાંશમાં એલ ગુણ્યા બી વત્તા બી ગુણ્યા એચ વત્તા એચ ગુણિયા એલ આ સૂત્ર આપણું છે પુષ્ફળનું લમઘનનું બરાબર તો ચાલો અહીં આપણે કિંમત મૂકીએ બે કાઉસમાં લંબાઈ કેટલી છે સાહીઠ સેન્ટીમીટર પહોળાઈ કેટલી છે ચાલીસ સેન્ટીમીટર બી કેટલા સા ચાલીસ એચ કેટલા છે તો પચાસ તો ચાલીસ ગુણ્યા પચાસ વત્તા એચ કેટલા પચાસ અને લંબાઈ કેટલી સાહીઠ ચાલો કિંમત મૂકી દીધી હવે અંદર સાડું રૂપ આપી દીધું તો બે કાંસમાં સાહીઠ ગુણ્યા ચાલીસ એટલે ચોવીસો કે બે હજાર ચારસો વત્તા ચાલીસ ગુણ્યા પચાસ એટલે બે હજાર વત્તા પચાસ ગુણ્યા સાહીઠ એટલે ત્રણ હજાર બરાબર છે તો શું થશે બે કાઉસમાં આ ત્રણેયનો સરવાળો કરો તો કેટલો આવે સાત હજાર ચારસો ઓકે તો જવાબ આવે છે આપણો બે ગુણ્યા સાત હજાર ચારસો તો એનો ગુણાકાર કરીએ તો કેટલો થાય ચૌદ હજાર આઠસો પણ કેવા સેન્ટીમીટર સ્ક્વેર કેમ સેન્ટીમીટર સ્ક્વેર કારણ કે પૃષ્ઠફળ એટલે કે બધી જ સપાટીઓનું ક્ષેત્રફળનો સરવાળો તો અહીં આપણે સેન્ટીમીટર સ્ક્વેર મૂકવા પડે ત્યારબાદ હવે સમઘનનો શોધી કાઢીએ સમઘનની આપણને લંબાઈ આપેલી છે કેટલી લંબાઈ એલ બરાબર પચાસ સેન્ટીમીટર આપેલી છે કારણ કે સમઘનમાં તો જુઓ પચાસ સેન્ટીમીટર પચાસ સેન્ટીમીટર બધા સરખા જ છે તો આપણને સમઘન માટે સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ એનું સૂત્ર છે સિક્સ એલ સ્ક્વેર બરાબર છે તો અહીં લંબાઈ કેટલી આપેલી છે પચાસ તો પચાસનો વર્ગ તો પચાસનો વર્ગ એટલે છ ગુણ્યા પચાસ ગુણ્યા પચાસ તો શું થશે જવાબ તો છ પંચાત્રીસ પંદર એકસો પચાસ એટલે પંદર હજાર જવાબ આવે પણ કેવા સેન્ટીમીટર તો જુઓ આપણે જોઈ શકીએ છીએ લમઘન ડબ્બાનું પૃષ્ફળ છે ચૌદ હજાર આઠસો અને સમઘન ડબ્બાનું પૃષ્ફળ છે પંદર હજાર સેન્ટીમીટર બરાબર સ્ક્વેર તો જેનું જે ડબ્બાનું સ પૃષ્ફળ વધારે તો તેમાં શું થાય વધારે આપણને સામગ્રી જોઈએ જેનું ઓછું તેને ઓછી તો કયું ઓછું છે લમઘન તો અહીં શું થાય તો જવાબ આવે આપણો લમઘન ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે બરાબર આગળનો પ્રશ્ન જોઈએ એસી સેન્ટીમીટર ગુણ્યા અડતાલીસ સેન્ટીમીટર ગુણ્યા ચોવીસ સેન્ટીમીટર અહીંયા શું છે એસી બાય અડતાલીસ બાય ચોવીસ એટલે કે આ આપણી લંબાઈ છે આ આપણી પહોળાઈ બી છે અને આ આપણી ઊંચાઈ છે એક સુટકેશને તાળપત્રીના કપડાથી ઢાંકવાની છે એટલે કે કવર બનાવવાનું છે તો આવી સો સુટકેસને ઢાંકવા માટે છન્નું સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તારપત્રીના કેટલા કાપડની જરૂર પડશે જુઓ અહીં આપણને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે અને સૂટકેશ કીધું છે તો આ કેવો હશે તો લંબઘન હશે કેવો હશે સુટકેશ લંબઘન આકારનો હશે બરાબર છે તો અહીં આપણે તો આ ત્રણ વસ્તુ આપેલી છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એટલે લમઘન આકારનો હશે તો આપણે લખી દઈએ લંબાઈ એલ બરાબર એંશી સેન્ટીમીટર પહોળાઈ બી બરાબર અડતાલીસ સેન્ટીમીટર અને ઊંચાઈ એચ બરાબર ચોવીસ સેન્ટીમીટર તો એક સૂટકેશનું પૃષ્ઠળ કેટલું થાય તો એક સૂટકેશનું પૃષ્ફળ થાય એનું સૂત્ર છે કારણ કે લમઘન છે એટલે બે કાઉસમાં એલ ગુણ્યા બી વત્તા બી ગુણ્યા એચ વત્તા એચ ગુણ્યા એલ તો આપણે એમાં કિંમત મૂકી દીધી ગુણાકાર કરી નાખ્યો એનું સાડું રૂપ આપ્યું બે ગુણ્યા કાંસમાં આ સાડુંપ આપ્યું આપણું અને છેલ્લે આવે છે બે ગુણ્યા છ હજાર નવસો બારીનો ગુણાકાર કરીએ છીએ તો જવાબ આવે છે તેર હજાર આઠસો ચોવીસ સેન્ટીમીટર સ્ક્વેર આ એક સૂટકેશનો આપણને પૃષ્ઠફળ મળે છે આવી આપણે કેટલી સૂટકેશને ઢાંકવાની છે તો સો સૂટકેસને ઢાંકવાની છે એના માટે કેટલી તાટપત્રના કાપડની જરૂર પડશે તો સો સૂટકેસ છે તો સો સૂટકેસનું પૃષ્ઠફળ આપણે શોધવું પડે તો શું થાય તો આના સાથે સોનો ગુણાકાર કારણ કે એક સૂટકેસ માટે આટલું તો સો માટે કેટલા તો એ બેનો ગુણાકાર તો કેટલું આવે પૃષ્ઠ સો સૂટકેશનું તેર હજાર તેર લાખ બ્યાસી હજાર ચારસો સેન્ટીમીટર સ્ક્વેર આવે એટલે કે એટલી આપણને તાળપત્રીના કાપડની જરૂર પડે અહીં તમે જુઓ અહીં આપણને પહોળાઈ આપેલી છે તાળપત્રીની બરાબર કે છન્નું સેન્ટીમીટરની પહોળાઈ લેવાની છે તો આપણને એટલું ખબર પડી જોવી જોઈએ કે પહોળાઈ આપેલી છે એટલે આપણે એની લંબ ઢાકવાની છે એટલે પહોળાઈ આપેલી છે લમઘનની બરાબર ના લમઘનમાં કેવા હોય બધા તો લંબચોરસ સપાટી હોય કેવી હોય લંબચોરસ એટલે આપણે લંબાઈ આપણે લેવી પડે તો આપણે એક મીટર કાપડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો જો અહીં એક મીટર આપણે કાપડ લીધું છે એટલે કે લંબાઈ આપણે ઓલરેડી મેન્શન કરેલી છે તો એ કેટલું આવે એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો સો સેન્ટીમીટર ગુણ્યા પહોળાઈ આપણે આપેલી છે છન્નું સેન્ટીમીટર તો એક મીટર કાપડનું આપણને ક્ષેત્રફળ મળે છે નવ હજાર છસો સેન્ટીમીટર સ્ક્વેર તો આપણને એક મીટર કાપડનું ક્ષેત્રફળ આ મળ્યું તો આપણને સો સૂટકેશને કવર માટે જરૂરી કાપડ કેટલું થાય તો આમાંથી આ ભાગી કાઢીએ કારણ કે એક માટે આટલું જરૂર પડે છે આટલા માટે કેટલું તો આપણો જવાબ આવે છે એકસો ચુમ્માલીસ મીટર સો સૂટકેશના કવર માટે કેટલું કાપડ જોઈએ તો એકસો ચુમ્માલીસ મીટર તાળપત્રીનું કાપડ જોઈશે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે એક એવા ઘનની બાજુનું માપ શોધો કે જેનો પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર સ્ક્વેર હોય અહીં ઘન છે એટલે સમજી લો કે અહીં આ સમઘન છે કેવો છે સમઘન બરાબર તો આપણે અહીંનું પૃષ્ઠફળ આપેલું છે અને એની બાજુનું માપ છોડો અને સમગનમાં આપણને ખબર છે કે દરેક બાજુનું માપ કેવું હશે સરખું હશે કેવું હશે સરખું હશે તો અહીં આપણે ધારી લઈએ કે ધારો કે સમઘનની બાજુની લંબાઈ કેટલી છે એલ સેન્ટીમીટર છે આપણે બાજુ ધારી લીધી કારણ કે બધી બાજુ સરખી જશે તો સમગ્રનું પૃષ્ફળનું આપણને સૂત્ર ખબર છે કે સિક્સ એલ સ્ક્વેર તો શું થશે અહીં સમગણનું પૃષ્ફળ આપેલું છે છસો તો એક કિંમત મૂકીશું બરાબર સિક્સ એલ સ્ક્વેર આ છ બરાબરની આ બાજુ આવે તો ક્યાં જાય છેદમાં અને અહીંયા એલ સ્ક્વેર રહે અહીં સો ગુણ્યા છ એટલે છસો તો છ છ ઉડી જાય તો ઉપર વધે સો તો એલનો વર્ગ બરાબર શું થાય સો તો આપણે વર્ગ અને વર્ગ ભણી બની ગયા છે એલનો વર્ગ બરાબર આપણે લખી શકીએ દસનો વર્ગ તો આ બે બે વર્ગ જ છે બંને એટલે ઉડી જાય તો શું આવે અહીં એલ બરાબર દસ આવે પણ કેવા દસ સેન્ટીમીટર તો સમગરની બાજુની લંબાઈ કેટલી હોય દસ સેન્ટીમીટર હોય અથવા તો છે બરાબર ચાલો ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર અહીં આપણને કીધું છે કે મીટર 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 ગુણ્યા ગુણ્યા માપવાળી પેટીને બહારથી રંગ કરેલો છે જો અહીંયા આપણને શું આપી ગયેલું છે કે લંબાઈ આપેલી છે શું આપેલી છે લંબાઈ એલ પહોળાઈ બી અને ઊંચાઈ એચ એનો મતલબ કે આ તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કેવો આકાર છે લંબઘન છે કેવો છે લમઘન તો એને બહારથી રંગ કર્યો છે જો તેણે પેટીના ટળિયા સિવાય એટલે કે પેટીના ટળિયાને રંગ કર્યો નથી એની બહારની બધી બાજુ રંગ કરેલો છે તો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે તો આપણે શું કરીશું તો આખું પૃષ્ઠફળ છોટી કાઢીશું લમઘનનું અને ત્યારબાદ શું કરીશું એમાંથી તળિયાનું ક્ષેત્રફળ બાદ કરી નાખીશું તો પેટીની લંબાઈ બરાબર બે મીટર પહોળાઈ એક મીટર અને ઊંચાઈ એક પોઈન્ટ પાંચ મીટર તો પેટીનું કુલ પૃષ્ઠફળ કારણ કે લમઘન છે એટલે બે કાઉસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વટ્ટા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વટ્ટા ઊંચાઈ ગુણ્યા લંબાઈ તો આપણે એમાં કિંમત મૂકી જવાબ આપણો આવે છે તેર મીટર સ્ક્વેર આપણને આખી લમઘન પેટીનું ક્ષેત્રફળ મળ્યું હવે આપણે શું કરવાનું છે તો તર્યું છે ટરિયું રંગવાનું નથી એટલે એને કાઢી નાખવાનો એને બાદ કરવું પડે તો ટળિયાનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બે અહીં એલ ગુણ્યા બી કેમ લીધા કારણ કે આપણને ખબર છે કે લમગરની બધી સપાટી કેવી હોય લંબ ચોરસ હોય તો એમાં કિંમત મૂકી બે ગુણ્યા એક તો આપણને ટળિયાનું ક્ષેત્રફળ બરાબર બે મીટર સ્ક્વેર તો પેટીનો રંગવાનો ભાગ કેટલો થાય તો તેર માઇનસ બે એ આપણે આખામાંથી આ બાદ કરી નાખીશું તો જવાબ આવશે અગિયાર મીટર સ્ક્વેર તો આપણને શું ખબર પડે છે કે વૃક્ષારે પેટીના અગિયાર મીટર સ્ક્વેર ભાગ પૃષ્ફોરમાં શું કરેલો હશે રંગ કરેલો હશે તો આજના વિડીયોમાં આપણે અહીં અટકીએ આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ